नमस्कार दोस्तों, तमे જો રહ્યા છો નવસારી લાઈવ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હવે પડઘમ વાગી રહ્યા છે। આજે નહીં તો કાલે ક્યારે જાહેરાત થશે તે માટે રાજકીય પક્ષો પણ રાહ જોઈને બેઠી રહ્યા છે, તો પ્રજા પણ કચકચાવીને બેઠી છે કે અમારા લોકપ્રતિનિધિ કોણ હશે। ત્યારે ભાજપે તો તૈયારીઓ શરૂ કરી દીધી છે। ભાજપ હંમેશા આગ લાગે તેના પહેલાં જ કૂવો ખોદીને ચૂંટણીઓના જંગ જીતી આવી છે। ત્યારે ભાજપે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની પણ તડામાર તૈયારીઓ કરી દીધી છે અને એ માટે એમને જિલ્લાના પ્રભારીની પણ નિમણૂક કરી છે। ત્યારે નવસારી જિલ્લાના પ્રભારી તરીકે બાબુલાલ જીરાવાલાની નિમણૂક કરાઈ છે। બાબુલાલ જીરાવાલાએ ચાર્જ સંભાળીને શરૂઆતથી જ સીએમ મુખ્ય પ્રતિ વિજય રૂપાણીને નવસારી ખાતે બોલાવી પોતાને ચૂંટણી પડઘમની એક જાનદાર શરૂઆત કરી છે। ત્યારે કેવી છે રણનીતિ અને કેવી રીતે લડાશે આ ચૂંટણી, ભાજપની શું હશે રણનીતિ અને કેવી રીતે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે તે જાણવાનો પ્રયાસ કરીએ, પણ તે પહેલાં બાબુલાલ જીરાવાલાને આપણે નવસારી લાઈવ વતી આવકારી દઈએ છીએ। તમારું સ્વાગત છે, નવસારીમાં ફરી એકવાર તમને સુકાન સોંપવામાં આવ્યું છે ત્યારે નવસારી લાઈવ આપને આવકારે છે। જીતુભાઈ, પ્રથમ તો તમારો પણ ખૂબ ખૂબ આભાર, નવસારી લાઈવનો પણ ખૂબ ખૂબ આભાર। નવસારીની અંદર ઘણા વર્ષો સુધી મેં પ્રભારી તરીકે કામ કર્યું છે। નવસારી જિલ્લાની સંપૂર્ણ ભૂગોળ, નવસારી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, નવસારી જિલ્લાના બૂથ લેવલ સુધીના તમામ શુભેચ્છક મિત્રોને ખૂબ નજીકથી સારી રીતે પરિચિત છું। નવસારીએમાં કામ કરતો હતો એ સમયમાં નવસારી જિલ્લાના કાર્યકર્તાઓએ અને ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકોએ ખૂબ પ્રેમ આપ્યો છે, આદર આપ્યો છે, અને એ જ ભાવ સાથે ફરી વખત અહીંયા કામ કરવાનો મને અવસર મળ્યો છે એનો મને આનંદ છે। બહુ ભાઈ, કેવી હશે રણનીતિ? કારણ કે વાંસદા વિધાનસભા તમારા હાથમાં નથી રહી, ધીમે ધીમે અમુક તાલુકા પંચાયતો પણ તમારા હાથમાં નથી, હવે એ જવાબદારી તમને સોંપવામાં આવી છે, કેવી રીતે આ બાજી પલટશો તમે? એક તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતની ઇલેક્શન જે 2015ની અંદર ગયું ત્યારનું વાતાવરણ, ત્યાંની પરિસ્થિતિ, ત્યાંના સંજોગો થોડા જુદા અને અલગ પ્રકારે હતા। ત્યાર પછી અમે વિધાનસભા પણ જીત્યા છીએ, તાલુકા પંચાયત લોકસભાની અંદર પણ વાંસદાની અંદર સારી એવી લીડ અમે મેળવી છે। અમારું સંગઠનનો જે પાયાનો જે કાર્યકર્તા છે એ જ અમારી રણનીતિ છે। એમાં ખાસ કરીને અત્યારે અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબે જે પેજ કમિટીવાળું જે અભિયાન ઉપાડ્યું છે અને એ અભિયાનના માધ્યમથીને અમે લોકોના ઘર સુધી અને લોકોના દિલ સુધી પહોંચીને આ ઇલેક્શન જીતવાના છીએ, અને અમારો જ કાર્યકર્તા અમારી રણનીતિ છે એ વાતને લઈને જ અમે લોકોની વચ્ચે જવાના છીએ। સ્વાભાવિક છે, ચૂંટણી આવે એટલે એક જણ ટિકિટ માંગશે, બીજા ટિકિટ નહીં માંગે, સીમાંકનો પણ બદલાયા છે એના લઈને પણ નારાજગી છે। એક સત્તા પર તમે સતત હો, લોકોની અપેક્ષાઓ વધતી જ હોય એટલે એ સત્તાનું તમને એનું નેગેટિવ ફર પણ મળે, આ બધા માહોલમાં કયા મુદ્દાઓ લઈને જશો તમે પ્રજા પાસે પાછા? દરેક કાર્યકર્તા જ્યારે રાજકીય પરિપ્રેક્ષ્યમાં કામ કરતો હોય છે ત્યારે દરેક કાર્યકર્તાને નાની મોટી જવાબદારી મળે એવી અપેક્ષા સ્વાભાવિક હોય છે અને કાર્યકર્તાનો અધિકાર પણ હોય છે, પણ અમારી પાર્ટીનો કાર્યકર્તા મેચ્યોર છે, પરિપક્વ છે અને દરેક વખતે કદાચ એની નારાજગી હોઈ શકે, નારાજગી વ્યક્ત કરી શકે, પણ જ્યારે પાર્ટી આખરી નિર્ણય કરી લે છે ત્યાર પછી એ ખૂબ દિલથી કામે લાગતો હોય છે, અને એને જ કારણે વર્ષોથી ને ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઉપર શાસન કરતી આવી છે, અને એ જ માધ્યમથી કોઈ પણ કાર્યકર્તાને મન દુઃખ થશે તો અમારી જવાબદારીમાં આવે છે કે એને હકીકતથી વાફેક કરીને એને પાછો પ્રવાહમાં લાવીને કામ કરતો કરશું અમે। આભાર બાબુલાલ, ખૂબ ખૂબ તમને શુભકામનાઓ કે તમે નવસારી જિલ્લાને જે તમારું ભાજપનું અભિયાન છે કે કોંગ્રેસ મુક્ત બનાવશો એમાં તમે સફળ થાઓ, પણ પ્રજાને જે તમે સત્તા આપે તો પ્રજાના સત્તાનો દ્રોહ ન થાય, પ્રજાના કામો થાય એવા પ્રતિનિધિઓ તમે આપશો એવી અમને આશા છે। ઓકે, થેન્ક યુ, આભાર, ધન્યવાદ। તો આ હતા બાબુલાલ જીરાવાલા કે જેને વર્ષો સુધી નવસારીમાં જિલ્લાના પ્રભારી તરીકે કામ કર્યું છે અને આગામી દિવસમાં તેઓ નવસારીને વધુ જજવાન બની ભાજપને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે। નવસારી લાઈવ જો તમે ના જોઈએ તો જોતા રહેજો, આવા જ નેતાઓને આવા જ કડવા સવાલો પૂછી અમે તેમની પાસેથી તમારી વાત જાણવાની કોશિશ કરતા રહીશું। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।